રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રહેતા અને લગ્ન રાજકોટ થયેલ એવા હેમુભાઈ ઘણા વર્ષથી રાજકોટ રહેતા હોય તેમની પત્ની તથા પરિવારજનોએ ઘરમાંથી કાઢી મૂક્યા. જેની વાત કરવામાં આવે તો ધોરાજી જીતેન્દ્રભાઈ હીરાભાઈ રાઠોડ રહે બહારપુરા વાડી પ્લોટ જીતેન્દ્રભાઈના ભાઈ એવા હેમુભાઈને પોતાના પરિવારજનોએ ઘરમાંથી કાઢી મૂક્યા એવી ધોરાજી પોલીસ મથકે લેખિત ફરિયાદ કરેલ હતી. વિગત એવી લખવામાં આવી છે, જીતેન્દ્રભાઈ હીરાભાઈ રાઠોડના મોટા ભાઈ હેમુભાઈ હીરાભાઈ રાઠોડના લગ્ન આજથી 30 વર્ષ પહેલા રાજકોટ મુકામ થયેલ અને આ સમય દરમિયાન બે દીકરી અને એક પુત્ર થયેલ અને રાજકોટ રહેવા ચાલ્યા ગયા હતા. ત્યાં તેના સાસરાને ત્યાં રૂપિયા 15,000માં નોકરી કરતા હતા અને આ દરમિયાન હેમુભાઈને 1.5 વર્ષથી બીમાર હતા અને તેની સારવાર થઈ હતી. આ સમયે હેમુભાઈને પોતાના જ પરિવારજનોએ ઘરમાંથી અને કારખાનામાંથી કાઢી નાખેલ છે અને હાલ ધોરાજી હેમુભાઈના નાના ભાઈ એવા જીતેન્દ્રભાઈ હીરાભાઈ રાઠોડને ત્યાં રહે છે અને બીમારમાં સપડાઈ ગયેલા હોય, જેથી પહેલા ધોરાજી હોસ્પિટલમાં દાખલ કરેલા અને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા અને હાલ તેની બીમારી માટે દવાઓ ચાલુ છે. હેમુભાઈને જ્યાં લગ્ન થયા તે લોકો ધાકધમકી આપીને છૂટાછેડા માટે પ્રેશર કરી રહ્યા છે. આ બાબતે ધોરાજી પોલીસ મથકે લેખિત અરજી હેમુભાઈના નાના ભાઈ એવા જીતેન્દ્રભાઈ હીરાભાઈ રાઠોડે રજૂઆત કરી છે. મારું નામ જયંતિભાઈ ઓકાભાઈ ભાસ્કર છે, હું એક સમાજનો આગેવાન છું, બરાબર. ને એ અમારા કુટુંબી અને ભાઈને હેમુભાઈ હીરાભાઈ રાઠોડના આજથી 30 વર્ષ પહેલાં લગ્ન થયેલા. 15 વર્ષ પહેલાં એના સસરા હેમુભાઈના સસરા એ બધા લોકોને લઈને રાજકોટ વયા ગયા. ત્યારે રાજકોટ એને એ લોકોએ મકાન લીધું. મકાન લેવા માટે હીરાભાઈ ભમાભાઈ રાઠોડે પૈસા આપેલા 5.5 લાખ રૂપિયા, એ મને ખ્યાલ છે મારી હાજરીમાં આપેલા, બરાબર. પછી એ લોકો આ ભાઈના એના સસરાના કારખાનામાં કામે જતા હતા ને હમણાં 4 મહિના પહેલાં પગમાં લાગવાથી કામે ન જઈ ગયો એટલે એના સસરા એને ત્યાંથી મારીને કાઢી મૂક્યો. એમાં બધાને જ્યોતિબેન રાઠોડ, મુકેશભાઈ રાઠોડ, એના સસરા પ્રેણભાઈ સોંદરવા, પછી પ્રેણભાઈના દીકરા આનંદભાઈ, પછી એની દીકરી એના દીકરાની ઓવ, આ બધા ભેગા થઈ અને મારીને કાઢી ગયા. રવિવારે અમે એને સમજાવવા ગયા કે ભાઈ તમે આને શું કામ કાઢી મૂક્યો, તો અમને ગેટમાં ન કરવા દે, ગેટની બહાર ગુરખાને આમ બોલા અમને કાઢી મૂક્યા. પછી અમે આડોશ પાડોશને બોલાવી, અમે કીધું કે ભાઈ આમાં આ લોકોનો શું વાંક, આ ભાઈનો શું વાંક તમે કાઢી મૂકવા માટે, તો કે અમે એ ભાઈ વયા ગયા. અમે ધોરાજી વયા આવ્યા, અમે ધોરાજી પોલીસ સ્ટેશને ગયા હતા, અમારી ફરિયાદ પોલીસે ન લીધી. હવે પરિસ્થિતિ એવી થઈ કે આ ભાઈને ક્યારે શું થઈ જાય ને અમને એવી ડર લાગે છે કે કદાચને કાંઈ એવો અઘટિત બનાવ બને તો એ લોકો આ ભાઈ જીતુ ઉપર ને રમીલાબેન ઉપર આક્ષેપ કરશે, એ અમને બીક લાગે છે કે ભવિષ્યમાં કદાચ એવું બને તો આક્ષેપ કરે. એટલે અમને ન્યાય મળે, આજે લેડીને ન્યાય મળે છે તો પુરુષને ન્યાય શું કામ ન મળે, અમારી માંગણી આ છે. મારું નામ બોલ, રમીલાબેન રાઠોડ. મારા જેઠના 30 વર્ષ પહેલાં લગ્ન થયા હતા, તો 15 વર્ષ પહેલાં રાજકોટ લઈ ગયા એના સસરા ત્યાં કામ કરવા. એને ઘરનું કારખાનું છે બોરબેલિંગનું. પછી એમાં એને 15,000 પગાર દેતા, તો એને 15 વર્ષ થયા એને પગાર દેતા 15,000, અને 8 દિવસ એને ખાલી પગમાં લાગ્યું ને, તો 8 દિવસ કામ ન કર્યું તો એ મારા જેઠને અહીંયા ધોરાજી કાઢી મૂક્યા. તો અમે એને અહીંયા હસાવીએ છીએ, એને માનસિક બીમારી થઈ ગઈ છે, તો એની દવા ચાલુ છે અત્યારે, એને બહુ જ તબિયત ખરાબ છે, તો અમે હોસ્પિટલે દાખલ થયા છે. હેમુભાઈ હીરાભાઈ રાઠોડ, જ્યોતિબેન હેમુભાઈ રાઠોડ. અમે હા ગયા હતા ઓલા રવિવારે, અમે સમાધાન માટે જ ગયા હતા. એ મારા જેઠે વેન કર્યું તો એને ઘેરે છોકરાનો જન્મ થયો, તો મારા છોકરી પાસે છોકરા પાસે મારે જવું છે, તો અમે ગયા હતા, તો અમને ગેટની બહાર કાઢી મૂક્યા અને બાંધ્યા, અને સામે એને અમારે સામે ફરિયાદ અમારી ફરિયાદ કરી એને હોસ્પિટલે છે. કાનભાઈ સુવા, KTV ન્યૂઝ, ઉપલેટા.